हेलो मित्रों, तो स्वागत है एक नवा वीडियो में। तो मित्रों, आज से शरद पूनम એટલે ઊંધિયું બનાવવાનું છે, સરસ મજાનું, કાઈ ઘટે નહીં એવું। તો મિત્રો, બકાલોન બધું લઈને વિયે હશે, તો બતાવીએ આપણે શું શું ઊંધિયા માટે લાવેલા છે। તો ફરપટી લેવા વિયે આવે ભાઈક ભાઈ જો અહીંયા રંબે છે ને, બતાવીએ આપણે ઊંધિયા માટેનું શું શું વસ્તુ લાવેલા છે। હાલો, તો અમે તો આવી રીતે બનાવીએ છીએ। પેલા તેલ માં સડવા દેવાનું, લાટ ગણી ચડી દેતા હોતી, પછી લોટ ની ગોળીઓ બનાવી છે, જોઈએ પછી કેવું બને એમ બતાવીએ પછી। મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો। બનાવી છે આવી મરચા, મરચા તળી નાખ। હાલો, તો આપણે ઊંધિયું બનાવવા મૂકી દીધું છે ને, જોઈ જોઈ કે બની ગયું કે નહીં। જો આવી રીતે બન્યું છે, મસ્ત બન્યું, કઈ ઘટે નહીં એવું। ભાવિક નો જન્મદિવસ શરદ પૂનમ દિવસે, તો બધા હેપી બર્થડે કહી દેજો। તો અને જો ઊંજુ બનાવ્યું છે આજ ભાવિક માટે, બધા માટે, ને ઊંજુ કેવું બન્યું એ કોમેન્ટ માં લખી નાખજો। રોટલી બનાવવાનું કામ શરૂ છે ને, હું ઘી સોપડી દઉં, આપણે રોટલીમાં થોડું ઘી લગાડી દઈએ આ રીતનું। રોટલી સારી બની, આપણે જૂનાગઢ જ્યાં ને મશીનમાં બનાવતા એવી જ બન્યું। ઓકે, આવડતી હું દિલ્હી કરી બાજુ ને જમવાની જો ચારી થઈ ગઈ છે, આપણે બનાવવાનું છે ઊંજુ અને ઢોકળા રોટલી ને એવું છે। હાલો, ખાવા મળે તમ તારે? તો હાલો, તો આપણે પણ બધા ખાઈ અને બાજરાનો એક રોટલો બનાવ્યો છે અને રોટલી બનાવેલી છે અને મરચા તળેલા છે, ઊંજુ ને એવું બનાવ્યું છે। હાલો, તો આપણે પણ જમી લઈએ, તો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહી દેજો, વિડીયો ગમે તેમ લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ પણ કરી દેજો। મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો, જય માતાજી કા।